गीर सोमनाथ जिला प्रभास पाटण गाम फोर्ट नंबर बे में पेरावर पाटण संयुक्त नगर पालिका द्वारा शहरीजनों आरोग्य ध्यान लई प्राथमिक सुविधा आपती नहीं। रोड रस्ता गटर स्ट्रीट लाइटों की सुविधाओं वंचित हाउस टेक्स उपकरण सफाई वीरो दीवाबत्ती फेरो जनक फेराओं नाम लाखों रुपया उघरावती वेरावल पाटण संयुक्त नगर पालिका द्वारा शहरीजनों ने पायाने सुविधाओं वंचित रखा। शहरजनों कोपरेटरों सामाजिक कार्यक्रमों द्वारा अनेकवार लिखित तथा मौखिक रजूआत करम छता नगरपालिका द्वारा कोई एक्शन लेती नहीं। सार्वजनिक प्लॉटों में गंदगी थी परेशान लोगों स्वास्थ्य जोखम में शहरीजनों हक और अधिकारों माटे अने नाना बाळकों स्वास्थ्य जोखम न मुकायती माटे तात्कालिक धोरणे कार्य थवु जोईए। पायल बांभणिया મોટી ઉંમરના માણસો છે, મોટી ઉંમરના ભાઈ છે, અગર એ કેમ રાતના નીકળી શકે? આ સમય એવો છે કે કોરોના વાયરસ થઈ જાય, ચિકનિયા બૂમ થઈ જાય, પછી અલ્લાહ ને કીધે તો ડેન્ગ્યુ થઈ જાય, ટાઇફોઇડ થઈ જાય, મચ્છરના હિસાબે આ શેરી પારોસ વાળા મચ્છરના હિસાબે રહી કેમ શકે? તો પછી મ્યુનિસિપાલિટી વાળા શું કામે આમાં હાઉસ ટેક્સ ચુલાવે રહીએ છીએ? કેમ મતદાન લેવા વાળા આ 40 વર્ષ થયા છે, મતદાન લેવા વાળા આવે છે, તમને ઢોળિયા કરાવી દઈએ, તમને ગટરું ખોલાવી દઈએ, તમને રોડ બનાવી દઈએ, રોડ ના પૈસા આજે 5 વર્ષે 2-2 કરોડ રૂપિયા પાસ થાય છે, અપણ 2 કરોડ માંથી પણ 1 લાખ રૂપિયાનું આ કોલોની અંદર કામ નથી થતું। આ કોલોની આ 40 વર્ષથી છે, આ કોલોનીમાં કોઈ કહી દે કે એક ટ્રેક્ટર ઓલું લખાયું ફસ્તલ લખાયું આ કોલોનીમાં, એટલે એટલું પાણી થઈ જાય, કિચડ થઈ જાય, બુઢા માણસો પડી જાય, ઓલું થાય, તો પણ કોઈ કરવા માટે ત્યાં નથી। ફરિયાદો ગઈ છે, બધાયમાં ગઈ છે, બાકી આ જો લવી કોલોની છે ત્યાં બધાયમાં કામ ચાલુ છે। આ કોલોની એટલા વર્ષ 40 વર્ષ થઈ ગયા, કેમ આખો કોલોની અંદર કામ નથી? આ બધી મોટા મોટા, મારું નામ ઇકબાલ હુસેન મોહમ્મદ ભાદરકા, એડવોકેટ છું અને લખાતપાડી વિસ્તારમાં રહું છું। આ વિસ્તારમાં આ વિસ્તાર નગરપાલિકા હદમાં આવ્યો કે મેં 4 વર્ષ થવા એવા છે, છતાં પણ આ વિસ્તારમાંથી કોઈ પણ જાતની સામાન્ય સગવડ જેવી કે લાઇટ છે, ગટર છે, પાણી છે, એ કોઈ વ્યવસ્થા નગરપાલિકા તરફથી પૂરી પાડવામાં આવતી નથી। કોઈ રોડના કામ થયા છે પણ એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે, કોઈ ગટરના પાણીના વરસાદી પાણીનો કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા નથી આ વિસ્તારની। આ વિસ્તારના લોકો હાઉસ ટેક્સ રેગ્યુલર ભરે છે, સફાઈ બરો પાણી બચી બરો પણ ભરે છે, છતાં પણ નગરપાલિકા તરફથી આ વિસ્તારમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। પછી બધો હું પોતે હુસેનભાઈ બોલું છું અને લખાત કોલોનીમાં રહું છું। આ કોલોની ઘણા ટાઈમથી આ જ પોઝિશનમાં સાહેબ ચાલે છે, ઘણી વખત અમે ઓફિસોમાં સાહેબને રૂબરૂ જઈને અમારા છોકરાઓએ અને બધાએ અરજી બી લખાવી, સામે મૌખિક ફરિયાદો બી કર્યું, છતાં બી આજ દિવસ સુધી આ કોલોનીનો કોઈ નિકાલ આવ્યો નથી। નિકાલમાં એટલે કે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે કેટલું પાણી છે, જ્યારે વરસાદ થાય છે ત્યારે 2-2.5 ફૂટ પાણી ભરાય છે, અહીંયા કોઈ નીકળી શકતું નથી, ગાડીવાળા નીકળી શકતા નથી। અત્યારે બી દેખો કેટલી ગંદકી છે, અત્યારે રાત્રે મચ્છરા જોરદાર, બાળકો કેટલા કેટલા બીમાર પડે છે આમાં, તે રીતના રહેવું, છતાં બી આ કોલોની અત્યારે મ્યુનિસિપાલિટીના અંદર જવા માટે 5-6 વર્ષ થયા, અમે બધા હાઉસ ટેક્સ ભરીએ, છતાં મ્યુનિસિપાલિટી અમને શું સુવિધા આપી? કોઈ સુવિધા નથી અહીંયા, તમે જોઈ શકો છો ન કોઈ પાણીનો ગટરનો કોઈ નિકાલ છે કે ના, આજ દિવસ સુધી કોઈ જોવા આવ્યું છે,